રકમ આપેલી છે કે આરવની આરવની બર્થડે પાર્ટીમાં ધ્રુવે 27 ફુગા ફુલાવ્યા અને એસાએ 41 ફુગા ફુલાવ્યા. આ બંને જણાએ ભેગા મળીને કુલ કેટલા ફુગા ફુલાવ્યા? તો શું ધ્રુવે 27 અને એસાએ 41 ફુગા ફુલાવ્યા. તો આપણે બેનો સરવાળો કરવાનો છે. ફુગા ફુલાવ્યા ધ્રુવે કેટલા ફુગા ફુલાવ્યા? તો આપણે અહીંયા લખીશું 27 ફુગા ધ્રુવે ફુલાવ્યા. ધ્રુવે 27 ધ્રુવે ફુગા ફુલાવ્યા. પછી 41 ફુગા એસઆઈ તો આપણને કુલ ફુગા મળશે ને. બેનો સરવાળો કરશું તો કુલ ફુગા કેટલા ફુલાવ્યા? આ બેનો શું કરવાનો? સરવાળો. તો આપણને જવાબ મળશે તો 7 માં 1 ઉમેરી તો કેટલા થશે? 8. 2 માં 4 ઉમેરી તો કેટલા થશે? તો 6. તો 7 માં 1 ઉમેરી તો 8 અને 2 માં 4 ઉમેરી તો 6. તો 68 કુલ ફુગા ફુલાવ્યા. તો 9 ને 8 કેટલા થાય? તો કે 17. હવે આ
આમાં એકમ ને દશક પાછા આવ્યા તો આપણે શું કરવું? હવે એના પછી તમને શું કીધું છે કે જો જવાબ 9 કરતા મોટી રકમ ન આવે, શું બે અંકમાં જવાબ આવે તો શું કરવાનું? તો બે અંકમાં રકમ આવે તો તે રકમને દશક અને એકમના સ્વરૂપમાં અલગ પાડવાની. શું? તો આ બે અંકમાં આપણને જવાબ આવ્યો તો આપણે એકમ ને દશક ની સંખ્યા ને શું કરવું પડે? જુદું પાડવા પડે. આ દશક અને એકમ આ એકમ આવ્યો એ ક્યાં જાય? વધીમાં જાય, દશક ની ઉપર વધી તરીકે જશે. શું થશે? તો કે એકમ ના અંક નો જવાબ માં લખો અને દશક ના અંક ને દશક ના ખાના માં બાજુમાં મૂકવાના. આ શું આપણે આનો જવાબ આવ્યો તો આપણા એકમ નો અંક છે એનો આપણે એકમ ના અંક માં જવાબ માં લખીએ અને જે આ દશક છે એને અહીંયા ક્યાં લખી નાખીશું? અહીંયા. બરોબર. તો અહીંયા આપણે એની વધી તરીકે લેશું. ક્યાં લેશું? આપણે એને શું કહેવાય? વધી કહેવાય. આ દશક ની જે સંખ્યા આવી આપણે આ બે એકમ નો સરવાળો કરીને બે સંખ્યામાં જવાબ આવ્યો એટલે આ આપણે અંક ની કેમાં લેશું? આપણે વધી તરીકે લેશું. એની ઉપર દશક તરીકે, આ દશક માં છે ને એટલે દશક માં એની વધી તરીકે આપણે એને લેશું. તો અહીંયા એક ને ચાર કેટલા થશે? પાંચ. પાંચ ને એક કેટલા થશે? છ. બરોબર. તો જવાબ શું આવશે? અહીંયા વધી આપણે દશક ની વધી માં પણ એક ને ચાર, પાંચ ને એક, છ. બરોબર. તો આ છે વધી વાળા સરવાળા કઈ રીતે કરાય. તો પેલા આપણે એકમ ના અંક નો સરવાળો કરી પછી એમાં બે સંખ્યા થાય તો એ દશક ની જે સંખ્યા છે એને આપણે વધી તરીકે લેવાની. એને શું કહેવાય? વધી કહેવાય. બરોબર. તો એને આપણે વધી કહેવાય અને વધી છે એને આમાં આપણે ઉમેરી અને પછી એનો જવાબ લખવાનો થશે. બરોબર. તો આ થયા તમારા બે અંકની બે સંખ્યાનો વધી વાળો સરવાળો. બરોબર. તો એવા સરવાળા તમને નીચે આપવામાં આવ્યા છે એ આપણે કરવાના છે. ચાલો તો આપણે પેલા એ સરવાળા કરતા જઈએ. બરોબર. હવે તમને ખબર પડી ગઈ વધી કોને કહેવાય કે આમાં બે સંખ્યા આવે તો આ જે દશક ની સંખ્યા છે એને આપણે ઉપર ચડાવી તો એને શું કહેવાય? વધી કહેવાય. બરોબર. તો હવે સરવાળા કરીએ આપણે 36 અને 47 નો. તો 6 ને 7 કેટલા થશે? આ 6 માં 7 ઉમેરી એટલે 7 માં 6 ઉમેરી તો કેટલા થાય? 7 માં 6 એટલે 8, 9, 10, 11, 12 ને 13 થાય. બરોબર. હવે 13 થી આ તો ત્રણો છે એ આપણે એકમ ના સ્થાન માં લખશું અને એકડે તકડે બે થાય તો એકડો ક્યાં ચડી જશે? દશક માં વધી તરીકે ચડી જશે અહીંયા. બરોબર. તો 1 ને 3 4, 4 ને 4 8, કેટલા જવાબ આવ્યો? 83. બરોબર. હવે અહીંયા છે 45 વત્તા 48 તો 5 માં 8 માં 5 ઉમેરી તો 8 માં 5 ઉમેરી તો 9, 10, 11, 12 ને 13 આમાં પણ 13 આવ્યા તો 13 નો તગડો છે આપણે અહીંયા મૂકીશું અને જે એકડો છે દશક ના સ્થાન માં એને આપણે શું લેશું? વધી તરીકે લેશું. 13 થાય એકડે તગડે 13 થાય ને તો 13 માં પાછળ શું આવે? તગડો આવે. આપણે એકમ ના સ્થાન માં અહીંયા લખી નાખ્યા જવાબ માં અને આ એકડો ક્યાં ચડી ગયો? વધી તરીકે. બરોબર. તો 1 ને 4 5 અને 5 ને 2 7. 1 માં 4 ઉમેરી તો પેલા 4 ને 1 નો સરવાળો કરીશું એટલે 5 થશે. વધી એટલે આમાં ઉમેરવાની છે. બરોબર. તો 1 ને 4 કેટલા થયા? 5. 5 માં પાછા 2 ઉમેર્યા તો કેટલા થયા? તો કે 7. તો 73 જવાબ આવશે. બરોબર. હવે એના પછીનો જાતો 5 માં 5 ઉમેરી તો કેટલા થાય? 5 ને 5 તો 6, 7, 8, 9 ને 10. તો 10 માં શું થાય? આ એકડે મીંડે 10 થયા તો આ 10 નું મીંડું પેલા આપણે એકમ ના સ્થાન માં લખી નાખશું. આ 1 ક્યાં આવી જશે? વધી તરીકે આવી જશે. હવે 1 ને 3 કેટલા થાય? 4. 4 માં 5 ઉમેરી તો કેટલા થાય? 9. બરોબર. તો આ 90 જવાબ આવશે. હવે એના પછી છે 6 ને 4 કેટલા થાય? 6 પછી 4 તો 7, 8, 9 ને 10. 6 માં 4 ઉમેરી તો કેટલા થાય? 10. તો 10 થયા તો એકમ ના સ્થાન માં શું આવશે? મીંડું. અને આ વધી ક્યાં ચડી જશે? દશક ના સ્થાન માં. તો 1 ને 1 કેટલા થશે? 2. આપણે પેલા 2 નો સરવાળો કરીશું. 1 ને 1 2 પછી આનો સરવાળો કરીશું. 2 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 6. બરાબર. સમજાણા? આ વધી વાળા સરવાળા છે તો પેલા શું આવે? બે અંક આવે ને એટલા માટે આ છે એને શું લેવાનું? વધી. એને શું કહેવાય? વધી તરીકે લેવાનું આવે અને દશક ના ખાના માં આપણે એને
પદી તરીકે લેશું એટલે ત્રણેયના અંકનો સરવાળો આપણે સાથે કરવાનો આવશે બરાબર ચાલો હવે 6 માં 9 ઉમેરી તો કેટલા થશે 9 ને 6 કેટલા થાય તો 9 માં 6 ઉમેરી તો 10 11 12 13 14 15 તો 15 થાય તો 15 નો પાછળનો પહેલા આપણે લખી નાખીશું એકમના સ્થાનમાં જે છે 15 નો પાછળનો આપણે લખી નાખશું અને વધી 1 અહીંયા ચડાવી દેશું તો દશકના સ્થાનમાં વધી ચડાવી દેશું તો 1 ને 2 આપેલા 2 નો સરવાળો કરીશું 1 ને 2 3 પછી આમાં સરવાળો કરશું 3 ને 3 6 તો 65 જવાબ આવશે બરાબર હવે એના પછી છે 8 માં 3 ઉમેરી તો 8 માં 3 9 10 ને 11 11 આવ્યા તો 11 નો એકડો અહીંયા પહેલા આપણે એકમમાં લખી નાખશું અને આ વધી તરીકે લઈ લેશું બરાબર હવે અહીંયા 1 ને 6 પહેલા 2 નો સરવાળો કરીશું 6 ને 1 કેટલા થાય 7 7 માં 1 ઉમેરીશું તો કેટલા થશે 8 તો 81 જવાબ આવ્યો ચાલો એના પછી છે અહીંયા 49 ને 33 નો સરવાળો તો 9 માં 3 ઉમેરી તો 10 11 ને 12 તો 12 આવશે તો 12 નો બગડો અહીંયા આપણે લખી નાખીશું અને વધી 1 અહીંયા દશક ઉપર ચડાવી દઈશું પેલા 2 નો સરવાળો કરીશું 1 ને 4 5 5 માં 3 ઉમેરી તો 6 7 ને 8 કેટલા થશે 82 ચાલો હવે એના પછી છે 9 માં 4 59 અને 24 નો સરવાળો તો 9 માં 4 ઉમેરીશું તો કેટલા થશે તો 9 માં 4 ઉમેરા 10 11 12 ને 13 થશે બે એકડા આવ્યા બે સંખ્યા આવી બે અંકવાળા તો હવે 13 માં તગડો અહીંયા આપણે એકમમાં લખી નાખીશું જવાબમાં અને દશકની આ વધી ચડાવી દઈશું એકડાની બરાબર તો 1 ને 5 આપેલા 2 નો સરવાળો કરીશું 1 ને 5 6 6 ને 2 8 આ થયો જવાબ શું આવ્યો 83 બરાબર હવે 4 ને 9 અહીંયા 64 માં 19 ઉમેરવા 4 ને 9 કેટલા થશે 13 થશે ને 4 ને 9 13 9 માં 4 ઉમેરી તો 10 11 12 ને 13 13 નો તગડો વધી આ તગડો અહીંયા ચડાયો વધી એક અહીંયા ચડાવી દેશું 1 ને 6 7 ને 1 8 કેટલો જવાબ આવ્યો 83 આ બે નો સરવાળો કર્યો પછી એમાં આનો સરવાળો કરશું એટલે કેટલો જવાબ આવ્યો 83 હવે તમને સમજાઈ ગયું હશે વધીવાળા સરવાળા કઈ રીતે કરાય વધી છે એ કેના ઉપર આવશે દશકના સ્થાન ઉપર આવશે બરોબર બે આંકડા આપણને આવ્યા એટલે એકમ છે આપણે પહેલા જવાબમાં એકમના સ્થાને લખીશું અને જે દશકના સ્થાનની વધી છે ત્યાં દશકના સ્થાનમાં આપણે ઉપર ચડાવીશું બરોબર એટલે શું કહેવાય વધી કહેવાય બરોબર હવે એના પછી 62 અને 18 નો સરવાળો કરીશું તો 2 ને 8 કેટલા થશે 8 માં 2 ઉમેરી તો 9 અને 10 તો 10 એકડે મીને 10 થયા તો આ મીંડું ક્યાં લખ્યું આપણે એકમની જગ્યાએ અને આ ક્યાં આવશે વધી તરીકે પછી પેલા 2 નો રકમનો સરવાળો કરવાનો તો 1 ને 6 7 એમાં ત્રીજી રકમ ઉમેરવાની તો 6 7 ને કેટલા થયા 8 તો કેટલા થયા 80 બરાબર હવે એના પછી છે 2 ને 8 તો 8 માં 2 ઉમેરી તો 9 અને 10 તો એકડે મીંડે 10 આવ્યા 10 એટલે એકડે મીંડે 10 તો 10 નું મીંડું અહીંયા લખ્યું અને 1 છે ત્યાં ચડાવ્યા વધી તરીકે તો 1 ને 2 નો પેલા શું કરશું સરવાળો 1 ને 2 3 પછી આમાં એમ ઉમેરશું 3 માં કેટલા ઉમેરવાના 2 તો 5 થશે 3 ને 2 5 તો કેટલા આવ્યા 50 હવે 6 ને 7 કેટલા થાય તો 13 છ ને સાત તેર થશે ને આ છ સાત માં છ ને તો સાત આઠ નવ દસ અગિયાર ને સાત માં છ ને તો આઠ નવ દસ અગિયાર બાર ને તેર તો તેર નો અહીંયા તગડો લખશો ને આ બધી ઉપર ચડાવીશું તો એક માં સાત ઉમેરી તો કેટલા થાય આઠ આઠ માં એક ઉમેરી તો કેટલા થાય નવ ત્રણ જવાબ બરોબર આ હતા વધીવાળા સરવાળા આપણે શીખા હવે એની નીચે પણ તમને આપવામાં આવ્યો છે આ ત્રણમાંથી આમાં જવાબ કયો આવે છે એ તો આપણે પહેલા સરવાળો કરી દો 8 માં 4 ઉમેરી તો 9 10 11 ને 12 કેટલા આવ્યા 12 તો 12 નો શું મૂકી દેશું બગડો પહેલા બગડો છે અહીંયા મૂકી દેશું અને આ બધી 1 ને અહીંયા ચડાવી દીધી તો 3 ને 1 પહેલા 2 નો સરવાળો કરીશું 3 ને 4 4 માં 1 ઉમેરી તો કેટલા આવશે 5
તો કેટલા થયા 52 હવે આમાંથી 52 ક્યાં આવે છે અહીંયા તો એની સામે આપણે રાઈટ કરીશું બરોબર કે આ બેના સરવાળાનો જવાબ શું આવે 52 આ 42 62 નથી આવતો જે આવે છે એની સામે આપણે રાઈટ કરો ચાલો એના પછી છે 26 અને 66 નો સરવાળો તો પહેલા આપણે એકમનો સરવાળો કરીશું 6 ને 6 કેટલા થાય 6 2 કેટલા થાય 12 હા આપણે 6 નો ગુણ્યો આવડે તો 6 બે વાર આવે તો 6 2 12 તો અહીંયા આપણે 12 નો બગડો લખીશું અને અહીંયા વધી 1 ચડાવીશું બરોબર 12 માં આ બગડો અહીંયા લીધો અને આ વધી 1 અહીંયા ચડાવી દીધી બરોબર એટલે બગડે બાદ થાય ને હવે 1 ને 2 કેટલા થશે 3 3 ને 6 તો કેટલા થયા 9 6 માં 3 ઉમેરી તો 7 8 ને 9 તો શું જવાબ આવશે 92 તો આમાંથી 92 જવાબ ક્યાં આવે છે અહીંયા તેની સામે રાઈટ કરી દેવાનું હવે 19 અને 27 નો સરવાળો તો 9 ને 7 કેટલા થાય 16 શું થશે 9 માં 7 ઉમેરી તો આ 10 11 12 13 14 15 ને 16 7 ઉમેરા તો 16 થશે બરોબર જો 16 નો અહીંયા છગડો લખીશું ને વધી 1 અહીંયા ચડાવી દઈશું 1 ને 1 2 2 ને 2 4 તો કેટલા થયા 46 તો આ 46 ક્યાં જવાબ આવે એની સામે રાઈટ કરીએ બરોબર તો આ થયા તમારા વધીવાળા સરવાળા બે અંકની બે સંખ્યાઓના વધીવાળા સરવાળા હવે તમને ખબર પડી ગઈ કે આપણે અત્યાર સુધી તો આપણે 2 ને 3 5 અને 4 ને 3 એક જ અંકવાળા આપણને એકમમાં જવાબ મળતો હતો પણ જો એકમના બે અંકવાળા જવાબ આવે તો આપણે શું કરવાનું તો એક અંક છે એકમ એ એને લેવા દેવાનો અને જે બીજો દશકનો અંક આવ્યો હોય એને આપણે શું કરવાનું વધી કહેવાય એને આપણે આ રીતે ઉપર ચડાવીએ તો એને શું કહેવાય વધી કહેવાય બરોબર તો આ વધીવાળા સરવાળા આપણે આજે શીખ્યા બરોબર થોડા દિવસ તમને થોડું અઘરું લાગશે પણ તમે આવી રીતે આ બધા દાખલા કરતા જશો એમ તમને સમજાતું જશે બરોબર ચાલો બાળકો જય શ્રી કૃષ્ણ